બનાસકાંઠા જિલ્લામાં કોરોનાનું સંક્રમણ હવે પાડોશી પાટણ કરતાં પણ વધી ગયું છે. આજે જાહેર થયેલા કોરોનાના પોઝિટિવ કેસોએ પાટણને પણ પાછળ છોડી દીધું છે. સમજી શકાય છે કે બનાસકાંઠા જિલ્લામાં હવે કોરોનાનું સંક્રમણ કેટલી ખતરનાક હદે વધી ગયું છે. બનાસકાંઠા જિલ્લામાં ડીસા અને પાલનપુર બંને શહેર સુપર હોટસ્પોટ બની ગયા છે અને વધતા જતા કોરોનાના કેસને લઈ પાલનપુરમાં સ્થાનિક નગરપાલિકા અને વેપારીઓ દ્વારા સ્વૈચ્છિક લોકડાઉનની ઘોષણા કરવામાં આવી હતી. જેમાં પાલનપુરની વાત કરીએ તો પાલનપુરમાં શનિવાર અને રવિવાર બે દિવસ માટે લોકડાઉન આપવામાં આવ્યું હતું, જ્યારે ડીસામાં શનિવારે સાંજે 6 વાગ્યાથી સોમવારના સવારના 6 વાગ્યા સુધી વેપારીઓ દ્વારા સામૂહિક અને સ્વૈચ્છિક લોકડાઉન આપવામાં આવ્યું છે. ત્યારે આજે બીકે ન્યૂઝ ચેનલ ડીસામાં વેપારીઓ પાસે પહોંચી હતી અને વધતા જતા કોરોનાના સંક્રમણ માટે કોણ જવાબદાર છે અને તંત્ર દ્વારા શું કરવું જોઈએ તે જાણવાનો પ્રયાસ કર્યો હતો. શું સંક્રમણને અટકાવવા માટે લોકડાઉન જ એક રસ્તો બચ્યો છે? જેવા અનેક સવાલો સાથે જ્યારે જાહેર જનતાને પૂછવામાં આવ્યા ત્યારે આ જનતાએ બીકે ન્યૂઝ ચેનલને શું જવાબ આપ્યા તે સાંભળો. કોરોનાનો કહેર દિવસે ને દિવસે આતંક મચાવી રહ્યો છે. બનાસકાંઠા જિલ્લાની વાત કરવામાં આવે તો બનાસકાંઠા જિલ્લામાં કોરોનાનો સેકન્ડ વેવ 400 પાર પહોંચી ગયો છે. એક તરફ લોકો લોકડાઉનની માંગ કરી રહ્યા છે તો કેટલાક લોકો લોકડાઉનનો વિરોધ પણ કરી રહ્યા છે. ત્યારે વધતા જતા કોરોનાના આતંકને રોકવા માટે કયા પ્રયાસો જરૂરી છે તે આપણે બનાસકાંઠા જિલ્લાની જનતા અને ડીસાના વેપારીઓને મળીને જાણીએ કે કોરોનાને અંકુશમાં લાવવા માટે શું શું કરવું જરૂરી છે. જી શું નામ છે આપણું? મારું નામ પવન છે. પવનભાઈ, વાત કરીએ તો અત્યારે જે રીતે કોરોનાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે તો એના માટેના વિકલ્પો શું છે? કોરોનાને નાદવા માટે એક તો માસ્ક પહેરવું ફરજિયાત છે અને સોશિયલ ડિસ્ટન્સ રાખવું જોઈએ. એના સિવાય બીજો કોઈ જ ઉપાય દેખાઈ નથી રહ્યા. પબ્લિકે પોતાનો જીવ બચાવવા માટે માસ્ક પહેરવું જોઈએ અને સોશિયલ ડિસ્ટન્સ રાખવું જોઈએ. ખાસ કરીને વાત કરવામાં આવે તો લોકડાઉનની કેટલાક લોકો પેરવી કરી રહ્યા છે કે લોકડાઉન આપવું જોઈએ જેનાથી કેસ ઘટી જાય. તો શું કોરોનાને રોકવા માટે એકમાત્ર ઉપાય લોકડાઉન જ છે કે અન્ય વિકલ્પોથી પણ કોરોનાથી બચી શકાય તેમ છે? લોકડાઉન રાખવાથી બી ચેનલ તોડી શકાય છે એની કોરોનાની, પણ એ બહુ હવે કાઠું થઈ ગયું છે કે પબ્લિકને ખાવા પીવાના ફાંફા પડી જાય, નાના માણસો બહુ હેરાન થાય છે એની પાછળ. એટલે લોકડાઉન બી વિકલ્પ નથી, પણ પોતે જાતે પબ્લિક સાચવે, પોતે માસ્ક પહેરે, સોશિયલ ડિસ્ટન્સ રાખે તો ધીરે ધીરે આનાથી નિકાલ કરી શકાય છે આની અંદર. તો સરકારે શું પ્રયાસો કરવા જોઈએ કે જેનાથી આ સંક્રમણને વધતું અટકાવી શકાય? સરકારે કાયદા ખૂબ કડક કરી દેવા જોઈએ. દરેક ચોરાયા ઉપર પોલીસને રાખવી જોઈએ. માસ્ક ના હોય એને દંડ બી વ્યવસ્થિત કરવો જોઈએ. અને પબ્લિકે બી સમજવું જોઈએ કે આના સિવાય કોઈ ઉદ્ધાર નથી. એ પોતે જે માસ્ક નથી પહેરતા પોતાનો જીવ તો જોખમમાં નાખે છે, બીજાનો બી જીવ બી જોખમમાં નાખે છે. એટલે એના માટે માસ્ક પહેરવું ખૂબ જરૂરી છે અને સોશિયલ ડિસ્ટન્સ રાખવું ખૂબ જરૂરી છે. જે લોકડાઉન એ માત્ર કોરોનાની ચેન તોડવાનો વિકલ્પ નથી, તેના સિવાય તંત્રએ પણ કડક થવાની જરૂર હોય તેવું વેપારીઓ જણાવી રહ્યા છે. આપણી સાથે અન્ય એક વેપારી જોડાયા છે જે જણાવશે કે લોકડાઉન કરતાં બીજા વિકલ્પો કયા છે કે જે કોરોનાના સંક્રમણને અટકાવી શકે. જે કોરોનાના સંક્રમણને અટકાવવા માટે શું કરવું જોઈએ સરકારે? માસ્ક પહેરવું જોઈએ અને ડિસ્ટન્સ રાખવું જોઈએ અને બધાથી દૂર દૂર રહેવું જોઈએ. લોકડાઉનની લોકો વાતો કરે છે, એટલું જરૂરી છે? લોકડાઉન ના કરવું જોઈએ. લોકડાઉન કરવાથી નાના માણસના ધંધા એકદમ બંધ થઈ જાય છે અને જે આર્થિક રીતે લોકો થાકી જાય છે અને ધંધા એકદમ બંધ થઈ જશે અને લોકોની પરિસ્થિતિ હાવ બેકાર થઈ જશે. કામ વગર ઘરેથી બહાર નીકળતા લોકો અને સોશિયલ ડિસ્ટન્સ સરકારની ગાઈડલાઈનનો ભંગ કરતા લોકો સંક્રમણ ફેલાવવા માટે જવાબદાર હોય છે, તો તેના વિશે તમે શું? એને તો સ્પેશિયલ એકદમ દંડ કરવો જ જોઈએ. જે કામ વગર બહાર નીકળતા હોય એને એકદમ દંડ કરે સરકાર અને દરેક ચોરાહે પર પોલીસ રાખીને એમને હું તો કહું પૂરી જ દે કે વગર ફોકટના બહાર ફરવું જ ના જોઈએ. જે હું કહેવાનું થાય છે કે લોકડાઉન એ વિકલ્પ નથી, પરંતુ તંત્ર એ સખત બનવાની જરૂર છે અને કામ વગર ઘરની બહાર નીકળતા લોકો સામે પણ આકરી કાર્યવાહી કરવામાં આવે. અને એક વધુ વેપારી આપણી સાથે જોડાયેલા છે કે જેઓ આપણને જણાવશે કે કોરોનાના સંક્રમણને અટકાવવા માટે તંત્રએ શું કરવું જોઈએ, પ્રજાએ શું કરવું જોઈએ? હા, પહેલાં તો પ્રજાએ પોતાનું ધ્યાન ખુદ રાખે એ વિચારવું જોઈએ, કારણ કે હવે સરકાર ઉપર એમના ભરોસે બેસી રહેવું જરૂરી નથી. અને સૌથી મહત્ત્વની વાત એ છે કે લોકડાઉન હવે એનો કોઈ ઈલાજ નથી. પબ્લિકને કોરોના સાથે જીવતા હવે શીખી લેવું જોઈએ, એટલે સોશિયલ ડિસ્ટન્સ જાળવે, માસ્ક પહેરવે, હાથ સેનિટાઈઝ કરે અને કામ વગર ઘરની બહાર ના નીકળે. બસ એ જ પબ્લિક માટે મેસેજ છે. તંત્રએ શું કરવું જોઈએ? તંત્રએ થોડું કડક થવું જોઈએ અને એમને બી જે બજારમાં માસ્ક વગર જે લોકો ફરે છે એમના ઉપર કાર્યવાહી કરવી જોઈએ અને જે લોકો ટોળા થાય છે એ લોકો ઉપર પણ થોડી કાર્યવાહી કરી અને તંત્રએ થોડા આકરા પગલાં લે તો થોડું જે સંક્રમણ ફેલાય છે એના ઉપર થોડું નિયંત્રણ આવી શકે છે. શું નામ છે? મારું નામ સુભાષભાઈ છે. સુભાષભાઈ, વાત કરીએ તો અત્યારે જે રીતે કોરોનાના સેકન્ડ વેવની અંદર કોરોનાના કેસોમાં જે રીતે ધરખમ વધારો થઈ રહ્યો છે તો તેના પાછળ જવાબદાર કોણ છે? આમ જોવા જઈએ તો
સરકાર પણ જવાબદાર છે, કારણ કે જે હમણાં નગરપાલિકાઓની ચૂંટણી પડી એમાં બી સરકારે બહુ બેદરકારી દાખવી છે, અને થોડું ઘણું જે બેદરકાર છે એ પબ્લિક બી જવાબદાર છે, કારણ કે પબ્લિકે બી જે બજારમાં કામ વગર જવાનું અને માસ્ક નહીં પહેરવાનું અને એમને જે લોકો જે બેદરકારી જાળવી દાખવી છે એના કારણે આજે કોરોનાના કેસ વધ્યા છે. તો હું તો પબ્લિકને એટલી જ અપીલ કરું છું કે આપણો જીવ આપણા હાથમાં છે, માટે મહેરબાની કરી ને બધા નિયમોનું પાલન કરો. કોરોનાને તમે શું માનો છો? કોરોના વાયરસ કેટલો ખતરનાક છે? કોરોના વાયરસ આમ તો ખતરનાક છે, જેના સ્વજન ગયા છે એ લોકોને વધારે એની અસર થાય છે, ને જેના ઘરમાંથી જે વ્યક્તિ જાય છે એને જ ખબર હોય છે કે કોરોના વાયરસ શું છે, એટલા માટે એને બી ગંભીર તરીકે લઈ અને એના એના જે નિયમો છે એનું આપણે પાલન કરીએ, ને આપણે ને આપણા પરિવારની સુરક્ષા આપણા હાથમાં છે, તો બસ આપણે આપણા ઘરનું ધ્યાન રાખીએ. સુભાષભાઈ, તમને નથી લાગતું કે છેલ્લા ઘણા સમયથી લોકો કોરોનાની ગંભીરતાને ભૂલી ગયા હોય અને બેદરકાર બની ગયા હોય, તેના કારણે કોરોનાનું સંક્રમણ ઝડપથી ફેલાઈ રહ્યું છે? રાઈટ વસ્તુ છે. જ્યારે શરૂઆતમાં કોરોના આવ્યો હતો ત્યારે સૌના મગજમાં એક ડર હતો, એ ડર હવે પબ્લિકના મનમાંથી નીકળી ગયો છે, એ સૌથી મોટી ચિંતાનો વિષય છે. તો પબ્લિકને હાલ બી એ વસ્તુને સમજી કે કોરોના એક બહુ મોટી બીમારી છે જેના કારણે બહુ જ તકલીફ થાય છે. તો હું લોકોને એ જ અપીલ કરું છું કે માસ્ક પહેરો, સેનિટાઈઝ કરો, વારંવાર હાથ ધોવો અને સોશિયલ ડિસ્ટન્સ જાળવો, કામ વગર ઘરની બહાર ના નીકળો. કોરોના એ કોઈ નાની મોટી બીમારી નથી. કોરોનાનો જે સેકન્ડ સ્ટ્રેન આવ્યો છે તે ખતરનાક છે. ટીવી મીડિયામાં, ન્યૂઝપેપરમાં પણ આપણે જોઈએ છીએ કે મૃત્યુઆંક પણ વધારે છે, તો એ બાબતમાં તમે કેટલા ગંભીર છો? આપણે તો એ બાબતમાં પૂરા ગંભીર છીએ. આપણે સોશિયલ ડિસ્ટન્સનું પાલન પણ કરીએ છીએ, માસ્ક પહેરીને જ જઈએ છીએ અને કામ વગર બહાર નથી જતા. અને મારા જે શોરૂમ ઉપર જે માણસો આવે છે એમને બી માસ્ક પહેરીને જ અમે માલ આપીએ છીએ, નહીં તો નથી આપતા. જે અથડીસાના વેપારીઓ અને ગ્રાહકો જે જણાવી રહ્યા છે કોરોનાના વધતા જતા સંક્રમણને અટકાવવા માટે સરકાર દ્વારા જે વાત કરવામાં આવી રહી છે લોકડાઉનની, તો લોકડાઉન એ કોઈ વિકલ્પ નથી, પરંતુ સરકાર દ્વારા કોરોનાના સંક્રમણને અટકાવવા માટે જો કોરોનાની ચેઇન તોડવી હોય તો કડક બનવાની જરૂર છે, કારણ કે કોરોનાનો સેકન્ડ સ્ટ્રેન ખૂબ જ ખતરનાક છે અને તેનાથી મૃત્યુઆંક પણ ખૂબ જ ઝડપથી વધી રહ્યો છે. તો બીજી તરફ વેપારીઓ અને ગ્રાહકો પણ જણાવી રહ્યા છે કે સરકારની સાથે સાથે લોકોએ પણ હવે જાગૃત બનવાની જરૂર છે. ક્યાંક ને ક્યાંક લોકો કોરોનાના ડરને ભૂલી ગયા હોય અને બેફિકર બન્યા હોય તેવું જોવા મળી રહ્યું છે, અને તેના કારણે જ કોરોનાના કેસોમાં ધરખમ વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે કોરોનાની ચેઇનને અટકાવવા માટે લોકોએ હવે પણ જાગૃત બનવું બનશે, સાથે સાથે તંત્રએ પણ કડક પગલાં લેવા જોઈએ, જેનાથી લોકોમાં જે દૂર થયેલો કોરોનાનો ભય એકવાર ફરી કાયમ થાય અને લોકો ડરશે ત્યારે જ કોરોના સામે આપણે જંગની જીત મેળવી શકીશું. અતુલ પટેલ સાથે બીકે ન્યૂઝ ચેનલ માટે હરેશ ઠાકોર. તમામ લોકો જણાવી રહ્યા છે કે લોકડાઉન એ સંક્રમણ અટકાવવાનો રસ્તો નથી, પરંતુ સાથે સાથે લોકો અને વેપારીઓ જણાવી રહ્યા છે કે લોકોએ સરકારની ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન કરવું જોઈએ અને તંત્ર દ્વારા પણ સરકારની ગાઈડલાઈનનો જે ભંગ કરતા હોય તેવા લોકો સામે કડકમાં કડક કાર્યવાહી કરવી જોઈએ, અને તો જ બનાસકાંઠા જિલ્લામાંથી કોરોનાની ચેઇનને તોડી શકાશે. આ થઈ સાવચેત રહેવાની વાત, પરંતુ કોરોનાથી બચવા માટે ભારતમાં બનેલી વેક્સિન પણ ખૂબ જ અસરકારક છે અને આ વેક્સિનની અત્યારે દુનિયાભરમાં પણ ખૂબ જ માંગ છે. સૌથી સારી વાત તો એ છે કે ભારતમાં આ વેક્સિન સરકાર દ્વારા લોકોને નિઃશુલ્ક આપવામાં આવી રહી છે, પરંતુ જ્યાં વિદેશોમાં નાણાં ખર્ચવા છતાં પણ ભારતની વેક્સિન ઉપલબ્ધ નથી બની રહી, અને ભારતમાં એ જ વેક્સિન સરકાર દ્વારા નાગરિકોને નિઃશુલ્ક આપવામાં આવી રહી હોવા છતાં લોકો વેક્સિન લેવાનું ટાળી રહ્યા છે, અને કેટલાક રાજકીય પક્ષો તેનો દુષ્પ્રચાર કરીને વેક્સિનની ઝડપમાં રોડા નાખી રહ્યા છે. ત્યારે લોકોએ વેક્સિનને લઈ થઈ રહેલા દુષ્પ્રચારથી દૂર રહેવું જોઈએ અને વેક્સિન જ્યારે ફ્રીમાં મળી રહી છે ત્યારે વહેલામાં વહેલી તકે તે લઈ લેવી જોઈએ, તો જ કોરોનાથી બચવામાં અને કોરોનાને પરાસ્ત કરવામાં દેશ સફળ થશે. કોરોના મહામારી રોગની બીજી લહેર ભારતભરમાં આવી છે, જેના કારણે મહારાષ્ટ્ર, ગુજરાત અને એવા કેટલાક રાજ્યો છે જ્યાં અત્યારે કોરોનાના દર્દીઓમાં ખૂબ વધારો થવા પામ્યો છે. કોરોનાથી બચવા માટે આપણે માસ્ક, સોશિયલ ડિસ્ટન્સિંગ અને હાથ વારંવાર ધોવાનું રાખવાનું આપણે વારંવાર બીજી બીકેની ચેનલમાં કહેવામાં આવ્યું છે. પણ તેની સાથે સાથે અમે એક બીજી વાત આપણે કહેવા માગીએ છીએ કે સરકાર દ્વારા આપણે જ્યારે ફ્રીમાં વેક્સિન આપવામાં આવી રહી છે તો આપની પ્રાથમિકતા એ હોવી જોઈએ કે જલ્દીમાં જલ્દી સમયસર એ વેક્સિન આપ લઈ લો અને એનો બે ડોઝ લઈને અને આપ સુરક્ષિત થઈ શકશો, કારણ કે હવે આવનારો સમય ખૂબ જ કઠિન છે અને આપણે જ પોતે જ સરકાર ઉપર ઢોળ્યા વગર આપણે ખુદ એના માટે જવાબદાર છીએ અને આપણે ખુદ જ એને રોગને ભગાવવા માટે આપણે વેક્સિન લેવી પડશે, માસ્ક પહેરવું પડશે અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવું પડશે. ડી સાથી બીકેન્યૂઝ ચેનલ માટે હરેશ ઠાકોર સાથે અતુલ પટેલ.